નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું શ્યામલભાઈ શાહ આપ સર્વને શ્રી બીપી દાવડા સરસ્વતી વિદ્યાલય તરફથી આવકારું છું આજે આપણે ધોરણ અગિયારની અંદર આંકડાશાસ્ત્ર વિષયની અંદર સ્વાધ્યાય બે પોઈન્ટ બે એમાં પ્રથમ દાખલાની સમજૂતી મેળવીશું સૌ પ્રથમ પ્રથમ દાખલાની રકમ સમજીએ એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા ચૌદસો વિદ્યાર્થીઓમાંથી કુલ આઠસો પંચાવન છોકરાઓ હતા તેમાંથી બસો પચીસ છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા દ્વિતીય વર્ષમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન હતી પ્રથમ વર્ષમાં કુલ પાંચસો ને પચાસ વિદ્યાર્થીઓ પૈકી છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ ત્રણ જેમ બે હતું જ્યારે તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં ત્રણ ગણી હતી આ માહિતીને કોષ્ટકમાં રજૂ કરો તો આમ આપેલી રકમ ઉપરથી આપણે એવું જાણી શકીએ કે અહીં બે ગુણધર્મોની વાત કરેલી છે પ્રથમ ગુણધર્મ આપણને અહીંયા આગળ દ્વિતીય વર્ષ આપ્યું છે અહીં આપણને પ્રથમ વર્ષ આપ્યું છે અને તૃતીય વર્ષ આપ્યું છે અને કોલેજમાં અભ્યાસ કરતા શબ્દ એવો આપ્યો છે એટલે પ્રથમ ગુણધર્મ થશે અભ્યાસનું વર્ષ જ્યારે આગળ વાત કરી છે છોકરાઓ અને છોકરીઓની એટલે આપણે બીજું ગુણધર્મ થશે જાતિ તો હવે આપણે સૌ પ્રથમ બે ગુણધર્મોની ચર્ચા કરી તો આ મહિ મેં તમને સમજાવવા માટે લખ્યું છે એક બે ગુણધર્મો છે અભ્યાસનું વર્ષ એમાં પ્રથમ વર્ષ દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષ જાતિ આપણને આપી છે છોકરા અને છોકરી હવે આપણે આને કોષ્ટક સ્વરૂપે રજૂ કરીએ સૌપ્રથમ આપણે કોષ્ટકનું શીર્ષક લખેલું છે કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અભ્યાસનું વર્ષ અને જાતિ દર્શાવતું કોષ્ટક અભ્યાસનું વર્ષ આપણું પ્રથમ ગુણધર્મ હતો એ આપણે અહીંયા લખીએ છીએ પ્રથમ વર્ષ દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષ જાતિમાં છોકરાઓ અને છોકરીઓ જેમની કુલ સંખ્યા એટલે કુલ વિદ્યાર્થીઓ થશે હવે આપણે ક્રમશઃ રકમ સમજતા જઈશું હવે આપણે રકમમાંથી એક એક મુદ્દા સમજતા જઈશું અને તેને આપણે આ કોષ્ટકની અંદર મૂકતા જઈશું એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા ચૌદસો વિદ્યાર્થીઓમાં એટલે સૌથી પહેલાં કુલ વિદ્યાર્થીઓની જે સંખ્યા છે એ છે ચૌદસો એટલે આપણે અહીંયા આગળ કુલ સંખ્યા છે ત્યાં ચૌદસો લખવા પડે કુલ આઠસો ને પંચાવન છોકરાઓ હતા આ કુલનું ખાનું છે અને આ છોકરાઓનું ખાનું છે ત્યાં આગળ આપણે 855 પંચાવન લખવા પડે હવે આપણે કુલ છોકરાઓની સંખ્યા મળી ગઈ કુલ ચૌદસો વિદ્યાર્થીઓ છે તો છોકરીઓની સંખ્યા શોધવી હોય તો કુલ ચૌદસોમાંથી માંથી 855 પંચાવન આપણે બાદ કરી નાખીએ કુલ ચૌદસો હતા એમાંથી 855 પંચાવન છોકરાઓ હતા તો ચૌદસોમાંથી આઠસો પંચાવનને બાદ કરીએ એટલે રકમ આપણને મળશે પાંચસો ને પિસ્તાલીસ આ થઈ કુલ છોકરીઓની સંખ્યા એટલે આપણે હવે છોકરીઓના ખાનામાં જે કુલ છે તે આગળ આપણે પાંચસો પિસ્તાલીસ લખી દઈશું રકમમાં આગળ વધીએ હવે તેમાંથી બસો પચીસ છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા દ્વિતીય વર્ષનું ખાનું આર્યું એમાં છોકરાઓનું ખાનું આ છે તો એ ખાનાની અંદર આપણને આપેલા છે બસો ને પચીસ વિદ્યાર્થીઓ તો છોકરાઓના ખાનાની અંદર બસો ને પચીસ લખવા પડશે આગળ વાત કરીએ દ્વિતીય વર્ષમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન હતી છોકરાઓ અને છોકરીઓની સમાન સંખ્યા એટલે છોકરાઓની સંખ્યા બસો પચીસ છે તો છોકરીની સંખ્યા પણ બસો પચીસ થશે હવે આ બંને ખાના મળી ગયા છે તો એનો કુલ સરવાળો આપણે અહીંયા લખી શકીએ તો બસો પચીસ વધતા બસો પચીસ એટલે કુલ સરવાળો થશે ચારસો ને પચાસ તો આપણે અહીંયા ચારસો પચાસ લખી દઈશું તો આમ કરવાથી દ્વિતીય વર્ષની માહિતી આપણને અહીંયા મળી ગઈ છે આગળ વાત કરીએ પ્રથમ વર્ષમાં કુલ પાંચસો ને પચાસ વિદ્યાર્થીઓ પૈકી છોકરાઓ અને છોકરીનું પ્રમાણ ત્રણ જેમ બે હતું સૌથી પહેલાં પ્રથમ વર્ષમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા પાંચસો ને પચાસ આપી છે આ પ્રથમ વર્ગ છે પ્રથમ વર્ષની અંદર જે કુલ ખાનું છે તે આગળ આપણે પહેલાં પાંચસો ને પચાસ લખી નાખીએ હવે આગળ આપણે સમજીએ આગળ આપણને એમ કીધું કે પ્રથમ વર્ષમાં કુલ પાંચસો ને પચાસ વિદ્યાર્થીઓ પૈકી છોકરા અને છોકરીઓનું પ્રમાણ ત્રણ જેમ બે છે ત્રણ જેમ બે જ્યારે જેમ આપ્યું હોય તો સૌથી પહેલાં ત્રણ અને બેનો સરવાળો થાય પાંચ હવે આપણે ત્રણ છેદમાં પાંચ અને બે છેદમાં પાંચ છોકરાઓની સંખ્યા ત્રણ પંચમાંશ થઈ ગઈ અને છોકરીઓની સંખ્યા બે પંચમાઉશ થઈ ગઈ પણ કુલ સંખ્યા પાંચસો ને પચાસ છે એટલે આપણે પાંચસો ને પચાસ ગુણ્યા ત્રણ પંચમાંશ કરીએ એટલે આપણને છોકરાઓની સંખ્યા મળશે અને પાંચસો પચાસ ગુણ્યા બે કરીએ એટલે આપણને છોકરીઓની સંખ્યા મળશે છોકરાઓ શોધવા માટે પાંચસો પચાસ ગુણ્યા ત્રણ કરીએ એટલે રકમ મળશે ત્રણસો ત્રીસ અને પાંચસો પચાસ ગુણ્યા બે કરીએ એટલે રકમ મળશે બસો હવે આપણે આને કોષ્ટકમાં લખી નાખીએ પ્રથમ વર્ષની અંદર છોકરાઓની સંખ્યા આવી ત્રણસો ને ત્રીસ પ્રથમ વર્ષની અંદર છોકરીઓની સંખ્યા આવી બસો ને વીસ રકમ આગળ વધીએ તૃતીય વર્ષમાં છોકરીયા છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં ત્રણ ગણી હવે એક્ઝેક્ટલી આપણે આ ગણતરીની અંદર આ મુદ્દો આપણને ના આપ્યો હોય તો પણ આપણે કુલ સંખ્યાના આધારે આ ખૂટતી રકમ શોધી શકાય અને પછી આપણે જોઈ શકીએ કે એ પ્રમાણે છે કે નહીં તો સૌથી પહેલાં કુલનું કોષ્ટક ભરવું હોય તો કુલ સંખ્યા છે ચૌદસો એમાં પ્રથમ વર્ષની કુલ સંખ્યા પાંચસો પચાસ અને દ્વિતીય વર્ષની કુલ સંખ્યા ચારસો પચાસ તો ચૌદસોમાંથી પાંચસો પચાસ અને ચારસો પચાસ અને બાદ કરીએ તો કુલ સંખ્યા મળશે ચારસો તો તૃતીય વર્ષના કુલના ખાનામાં આપણે ચારસો લખી નાખવા પડે છોકરાઓની કુલ સંખ્યા આઠસો પંચાવન છે આ છોકરાઓની કુલ સંખ્યામાંથી પ્રથમ વર્ષની અંદર ત્રણસો ત્રીસ દ્વિતીય વર્ષની અંદર બસો પચીસ તો જે બાકી રહે એ તૃતીય વર્ષના જ થાય આઠસો પંચાવન ઓછા ત્રણસો ત્રીસ ઓછા બસો પચીસ કરીએ તફાવત મળશે આપણને ત્રણસો તો આપણે અહીંયા તૃતીય વર્ષની અંદર છોકરાઓમાં ત્રણસો લખી શકાય એવી જ રીતે છોકરીઓની કુલ સંખ્યા પાંચસો ને પિસ્તાલીસ છે એમાં પ્રથમ વર્ષની અંદર બસો વીસ બીજા વર્ષની અંદર બસો પચીસ પાંચસો પિસ્તાલીસમાંથી બસો વીસ અને બસો પચીસ બાદ કરીએ તો રકમ મળશે આપણને સો તો આપણે અહીંયા આગળ સો લખી શકાય હવે આપણે રકમમાં પણ લખ્યું છે કે છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં ત્રણ ગણી છે તો છોકરાઓની સંખ્યા આપણને અહીંયા ત્રણસો મળી છે અને છોકરીઓની સંખ્યા સો છે સોના ત્રણ ગણા ત્રણસો થાય તો એ પ્રમાણે બધી જ માહિતી આપણે કોષ્ટકની અંદર રજૂ કરી ચૂક્યા છીએ તો મિત્રો આ રીતે આપણે કોષ્ટક તૈયાર કરવાના છે હવે પછીના વિડીયોની અંદર આપણે બીજા દાખલા વિશે શીખીશું ધન્યવાદ